श्री प्राणनाथ प्यारी की जय। कृष्ण कन्हैयालाल की जय। सद्गुरु महाराज की जय। अपने अपने गुरु महाराज की जय। संतो महंतो की जय। सुंदर साहब की जय। बंदो सद्गुरु चरण को करु सुप्रीम प्रणाम। अशुभ हरण मंगलकरण धनी देव चंदनिनाम। श्री प्राणनाथ निजमूलपति श्री मिहिराद शुभ नाम। तेज कुमारी श्यामा जी बल को पल पल करो प्रणाम। सचिदानंद मूरत है मूल सर्प धनी दाम। हे जीवन मेरो सोई करू चरण प्रणाम। करू शरण प्रणाम। गोपीपुरा सूरत कृष्ण प्रणामी मंदिर नवरंग स्वामी जी महाराज ने गाती है थी। वाणी सत्संग आप सांभळी रह्या छो। आप सबने कोटि कोटि प्रणाम। तो आ वाणी आपणे सांभळी रह्या छे। वरी गत मत आवी शुद्ध सार छल छूट्यो ने थयो करार। दयानो नव लादे पार त्यारे अड़गो थयो संसार। अड़गो थयो संसार आपणने गत मत बुद्धि सारा विचारो सारी रेणी केणी ए बधुज आ धनीए कृपा करी धनीए बल आप्युं ए बधुं ज आपणने आव्युं। अने माया छे ए छूटी मायाथी आपणे अलग थया। छलरूपी मायाथी अलग थया अने आपणने संतोष थयो। पण आत्माने आत्मा परमात्मानुं भजन करवामां એને સંતોષ એટલે એ મળ્યું કે હવે આ માયા દૂર થઈ તો ભજન થશે ને, નહીં તો ભજન ન થાય, ધ્યાન ક્યાં જાય, આડો ઊંચાઈ જાય। પણ એ મનથી મનથી છૂટે કે હા કામ તો કરવાનું, કેમ કે વાડી છે, વાડીને સંભાળવી તો પડશે। પણ એ એટલા બોલતો કે એ પરમાત્માની વાળી છે, આપણે ધ્યાન રાખીને કરવાનું છે, પણ હમણાં ભજન કરી લઈએ, એ જલમાં નહીએ કોરા રહીએ। કેમ કે આ સંસાર છે, પરિવાર છે, એટલે બધું કરવું તો પડે। એવું નથી કહેતા કે છોડી દો, પ્રાણનેજી એવું નથી કહ્યું, જલમાં નહીએ અને કોરા રહીએ। સંસારમાં રહીને જ પરમાત્માને યાદ કરવા રહે, એટલે આપણને એવું જ્ઞાન થઈ ગયું કે ભજન ભક્તિ પણ થોડો સમય ફાળવવો એમ। તો એટલે કરાર થયો આત્માને કે ચલો ભાઈ સંસાર પ્રત્યેથી હવે મન હટાવીને પરમાત્મામાં થોડું ધ્યાન ચિતવન કરી લેવાય, સત્સંગ કરી લેવાય। તો દયાનો નવ લાદે પાર, દયા પરમાત્માની કૃપા જે થઈ, પરમાત્માની જે મેળ થઈ, એનું તો કોઈ પાર આવે એમ નથી। અને એ દયા જો થાય નહીં કહેતા પૂર્વ પુણ્ય બિન મિલ બિન સતસંગ। સતસંગતિ સંસ્કૃતિ કર અંતા। પુણ્ય હોય તો મળે છે અને પરમાત્માની દયા હોય તો જ થાય છે, કયો સત્સંગ મળે છે અને આ સાચાનો સંગ મળે છે, સંસાર તરફથી આપણે પરમાત્મા તરફનો સંગ કરવા માટેનો આ જ્ઞાન મળે છે। પણ ક્યારે? પરમાત્માની દયા હોય તો, ઉપરથી દયા મળે તો, કૃપા થાય તો, એટલે એ દયાનો પાર આવે એમાં
નથી તો આ સંસાર અળગો થાય એટલે દોડ થાય, એટલે મનથી દૂર થાય. ગરમન ગરમન લેવાનું, દૂર કરવા જાય તો મજા ના આવે. પેલા ભાગવતમાં આપણે પણ સાંભળીએ છીએ ને જળ ભરતની વાત, હરણમાં મન લાગી, એટલે એ રીતે નહીં, પણ સંસારમાં રહીને રહેતા રહેતા મનથી અળગા થવાનું છે. તો ભલે શ્રી પ્રાણનાથ પહેરી કી જાય, પરમાત્મા ખૂબ કૃપા કરે. પણ એક વાત ફરી, વ્યસનોથી દૂર રહેવાનું, વ્યસન પરમાત્માથી દૂર કરી દે એવા છે, માટે વ્યસનથી દૂર રહેવું. પ્રણામ.